नमस्कार दर्शक मित्रों, हूँ भावना, सूरत चैनल ना समाचारों में आप सबनु स्वागत करू छू। विगतवार समाचारों छता पहला एक नजर करी लैसु आज ना मुख्य समाचारों पर। निर्भया ने न्याय, 7 वर्ष बाद चारे दोषितों ने एक साथ तिहार जेल में आज फांसी अपाई। सूरत में कोरोना वायरस नो प्रथम केस पॉजिटिव आता पालिका कमिश्नर बंछानिधि पानी ए कोरोना सामे सावचेती अंगे निवेदन आप्यू। सूरत में 144 लागू कराया बाद डुम्मस अने सुवाली बीच बंद करी देवामां आव्या। पोलिस कमिश्नर ब्रह्म भट्टे कोरोना सामे सुरतियों ने तकेदारी राखवा अपील करी। सिविल होस्पिटल में कोरोना वायरस ना टेस्ट माटे लैब शुरू कराशे, सैम्पल अमदावाद नहीं मोकलवा पड़े। कोरोना इफेक्ट, शहर में भराता हाट बजारों बंद राखवा मनपा कमिश्नर नो जाहिरनामो। अने सूरत में जीवन जरूरियात नी वस्तु लेवा लोको दौड़े, अफवाथी सावचेत रहेवा सूचना। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। શના પાટનગર દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012 થયેલા નિર્ભયા કાંડમાં લગભગ 7.5 વર્ષે ન્યાય મળ્યો છે। તિહાર જેલમાં આજે સવારે 5:30 વાગે એક સાથે 32 વર્ષીય મુકેશ, 25 વર્ષના પવન, 26 વર્ષનો વિનય અને 31 વર્ષીય અક્ષયને ફાંસી આપવામાં આવી હતી। દોષિતોના વકીલ એપી સિંહે છેલ્લી ઘડી સુધી બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા, પરંતુ એકમાં પણ તેમને સફળતા મળી ન હતી। મોડી રાત સુધીમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાંસી પર સ્ટે લાવવાની અરજી ફગાવી દેતા હવે चारे दोषितों ने फांसी रस्तो साफ थई गयो छे। सुप्रीम कोर्ट में दोषी पवन गुप्ता की क्यूरेटिव पिटिशन पर गुरुवार रोज 6 जजों की चेम्बर में सुनावणी हाथ धरवामां आवी। अरजी में पवन गुप्ता की दलील करी हती कि गुना समय ते नाबालिक हतो। पवन गुप्ताए आ पहला पण सुप्रीम कोर्ट में पुनर्विचार अरजी दाखिल करी हती, त्यारे पवने अपराध समय नाबालिक होवानी दलील करता तेनी मांग ने फगावी देवाना आदेश ने पड़कारी हती। सुप्रीम कोर्टे त्यारे पण अरजी फगावी दीधी हती ने त्यारबाद दोषीना वकील એપી સિંહે આંતરરાષ્ટ્રીય કોર્ટને પણ પત્ર લખી અને ફાંસી અટકાવવા માટે અને તમામ રેકોર્ડ પોતાની પાસે મંગાવવાની અરજી કરી હતી। 5 માર્ચે દિલ્હીની ટ્રાયલ કોર્ટે ચારે અપરાધીઓને 20 તારીખે ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરંટ જાહેર કરી દીધું હતું। આ કેસમાં અત્યાર સુધીમાં 4 વખત ડેથ વોરંટ ઇસ્યુ કરાયા હતા, જેનો આખરે આજે અમલ થયો છે। ફાંસીનો સમય નજીક આવતા ચારે અપરાધીઓ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા અને તે બચવા માટે હવાતિયા મારી રહ્યા હતા। નિર્ભયાની માતાએ સરકાર સમક્ષ માંગ રાખી છે કે નિર્ભયાના દોષિતોના ફાંસીનો દિવસ નિર્ભયા દિવસ તરીકે મનાવવામાં આવે। પોતાના 8 વર્ષના સંઘર્ષને લઈને નિર્ભયાની માતાએ કહ્યું હતું કે આટલા લાંબા સમયમાં કાયદાની ઘણી ખામીઓને નજીકથી જોઈ, પરંતુ કાનૂન પર અમને સંપૂર્ણ વિશ્વાસ હતો અને તે કારણે જ અમે સતત ન્યાય માટે લડતા રહ્યા। નિર્ભયાની માતાએ જણાવ્યું હતું કે દોષિતોને ફાંસી મળવા સુધીનો દરેક દિવસ અમારા માટે કોઈ સજાથી ઓછો નહોતો। રોજ આંખમાં આશા જાગતી હતી કે આજે તો તે સમય આવશે જ્યારે નિર્ભયાના દોષિતોને તેના કર્મોની સજા મળશે। ભારતના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસ તરખાટ મચાવી રહ્યો છે, જો કે ગુજરાત પોઝિટિવ કોરોનાથી મુક્ત હતું, પરંતુ સુરતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે। લંડનથી આવેલી પાર્લે પોઈન્ટની યુવતીનો કોરોના વાયરસનો 4થા દિવસે રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાત સહિત સુરતના આરોગ્ય વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે। કોરોના વાયરસને લઈને પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ નિવેદન જાહેર કર્યું હતું કે શહેરમાં હાલ 419 લોકો જે બહારના દેશમાંથી આવ્યા છે કે સ્થાનિક શંકાસ્પદ સંક્રમિત છે તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું કહેતા, ક્વોરન્ટાઇન હેઠળ રહેલા લોકો જો બહાર ફરતા દેખાશે તો તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। આ સાથે જ તેમને ક્વોરન્ટાઇન પાલિકા દ્વારા ઉભા કરાયેલા ક્વોરન્ટાઇનમાં દાખલ કરવામાં આવશે તેમ કમિશનરે વધુમાં જણાવ્યું હતું। જ્યારે શ્રીલંકા અને દુબઈથી આવ્યા બાદ શંકાસ્પદ કોરોના વાયરસમાં સપડાયેલા યુવાન બિઝનેસમેનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે। આ સાથે સુરતમાં શંકાસ્પદ કોરોના વાયરસમાં કુલ 8 વધીને 13 પર પહોંચ્યો છે, જેમાં 1 રિપોર્ટ પોઝિટિવ છે। પાલેપણ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી 2 દિવસ પહેલા લંડનથી સુરત આવી હતી, જેને ગત તારીખ 16 માર્ચે તાવ અને કફ જેવી તકલીફ થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ હતી અને તેના સેમ્પલ લઈ અને અમદાવાદ અને પુણા ખાતે મોકલવામાં આવ્યા હતા। ત્યાંથી 4થા દિવસે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે।
કમિશનર વંશાનિધિ પાનીએ નિવેદન જાહેર કર્યું હતું કે હોમ ક્વોરન્ટાઇન વ્યક્તિ માટે અલગ જ નિયમો હોય તેમ તેમના માટેનું ભોજન વાસણ કાપડ સહિત રહેવાનું પણ અલાયદું રાખવાની વાત કરી હતી. આ હોમ ક્વોરન્ટાઇન વ્યક્તિઓની પણ નિયમિત તપાસ કરવામાં આવતી હોવાનું જણાવાયું હતું. સુરત મે અભી તક 8 કેસીસ મે નેગેટિવ રિપોર્ટ આયા થા. આજ એક કેસ મે એક પોઝિટિવ કેસ આયા હૈ ઓર યે કેસ મે જો ભી લોગ એ પેશન્ટ કે સંપર્ક મે આયા હૈ ઉન સબ લોગો કો ક્વોરન્ટાઇન ફેસિલિટી કે અંદર ઓબ્ઝર્વેશન મે રખા ગયા હૈ. યે જો પેશન્ટ હૈ યે પેશન્ટ કા કન્ડિશન હેલ્થ કન્ડિશન સ્ટેબલ હૈ ઓર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કે દ્વારા જો સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ કા ગાઈડલાઇન્સ હૈ ઉસકો સ્ટ્રિક્ટલી ફોલો કિયા જા રહા હૈ ઓર અભી તક હમ બહોત સારે પબ્લિક પ્લેસીસ वो क्लोज किए हैं और आगामी दिवसों में खास करके जो होम क्वारंटाइन के लोग हैं जो अभी सिटी में हैं उनके ऊपर बहुत ही स्ट्रिक्ट वॉच रख के उनको कोई भी रूप से होम क्वारंटाइन का कोई भी भंग ना हो उसके लिए कार्यवाही किया जाएगा. और आज के डेट में जो सूरत शहर के विस्तार में सेक्शन 144 लगाया गया है जिसके अंतर्गत कोई भी जगह में अगर 5 से ज्यादा व्यक्ति देखे गए तो उनके ऊपर लीगल एक्शंस लिया जाएगा. और सूरत पूरा शहर के विस्तार में जो पब्लिक प्लेसेस हैं उसको कंप्लीट अलाउ नहीं किया जाएगा. और होम क्वारंटाइन के अंदर जो भी लोग हैं वो अगर बाहर दिखें तो उनके विरुद्ध एपिडेमिक एक्ट के अंतर्गत कार्यवाही किया जाएगा. सर ये जो केस आया है वो लड़की कहाँ से आ रही थी क्या बताएंगे और किस तरीके का ऑब्जर्वेशन रखेंगे? ये जो पेशेंट है ये पेशेंट का ट्रैवल हिस्ट्री यूरोप से लगता है और 5 दिन पहले ये सूरत आए हुए थे. और इनके साथ जो लोग भी संपर्क में आए हैं इन सब जो संपर्क के लोगों को हम क्वारंटाइन फैसिलिटी के अंदर रखे हैं और उनको ऑब्जर्वेशन के अंदर रखे हैं. उनका हेल्थ कंडीशन अभी स्टेबल है. કોરોના વાયરસને લઈને પોલીસ તંત્ર સતર્ક થયું છે. સુરતમાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે શારજાથી આવતી ફ્લાઇટને પણ રદ કરી દેવામાં આવી છે. આ સાથે જ ડુમસ અને સુવાલી બીચ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું છે. સુરતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે અને કેસ સામે આવ્યો છે જેને લઈને તંત્ર તો સજાગ છે જ, પરંતુ પોલીસ ખાતું પણ સજાગ થઈ ગયું છે. સુરતમાં પોલીસ કમિશનરે 144 કલમ લાગુ કરી દીધી છે. જાહેર સ્થળો પર 4થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતના ડુમસ અને સુવાલી બીચ પર પણ લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કાયદાનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમજ લોકોને વરઘોડો નહીં કાઢવા પણ અપીલ કરાઈ છે. મલ્ટીપ્લેક્સ, સિનેમા અને નાટ્યગૃહો કે જ્યાં વધુ લોકો ભેગા થાય તેવા સ્થળો જાહેર જનતા માટે 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. શહેરમાં જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ પણ 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ શૈક્ષણિક કાર્ય 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો તેમજ જાહેર ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળોના સંચાલકોએ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી સેનિટાઇઝેશન અને હાઇજીનની વ્યવસ્થા પૂરી તકેદારી રાખવાની રહેશે. જો પોલીસ કમિશનરના આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે. સ્મશાન યાત્રા અને લગ્નના વરઘોડાને આ જાહેરનામું લાગુ પડશે નહીં. મોલ પણ શરૂ રહેશે, જોકે આ જાહેરનામાનો એવો અર્થ નથી કે એક સ્થળે 4 અથવા 4થી વધુ લોકો ભેગા ન થાય. કોરોના વાયરસના કારણે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, સુરત શહેરમાં ગઈકાલે એક પોઝિટિવ કેસના સમાચાર પણ આવેલા છે. એ અનુસંધાને અને એ પહેલાં પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે કોરોના વાયરસને અટકાવવા માટે જે માર્ગદર્શિકા જાહેર કરેલી છે એ અનુસંધાને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા મેજિસ્ટ્રેટના સતત સંપર્કમાં રહી અને જે કોઈ કાર્યવાહી કરવાની થાય છે એમાં પોલીસ વિભાગ દ્વારા પણ સંપૂર્ણપણે સૂચક એમની મદદમાં રહી, એમના સંકલનમાં રહી અને કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જે રાષ્ટ્રજોગું પ્રવચન કરી અને આ મહામારી બાબતે પ્રજાને જે પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો છે અને જે ગંભીરતા દર્શાવવામાં આવી છે
એ અનુસંધાને પણ સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી અને જે મોટા ગેધરિંગ્સ છે, વધુમાં વધુ માણસો જ્યાં ભેગા થાય એવી જે કંઈ જગ્યાઓ છે ત્યાં સંપૂર્ણપણે 4 થી વધુ માણસો ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સુરત શહેરના જે હરવા ફરવાની જે 2 જગ્યાઓ છે, ખાસ કરીને સુવાલી બીચ અને ડુમસ બીચ ઉપર, ત્યાં પણ શું છે કે લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. અને વધુમાં વધુ શું છે કે માણસો આનાથી જાગૃત થાય અને ઓછામાં ઓછા માણસો ભેગા થાય એ પ્રમાણેની સુચારુ વ્યવસ્થા શું છે કે ગોઠવવામાં આવી છે, અને આનું જે કોઈ પાલન નહીં કરે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસના ભયના અવતાર હેઠળ છે. સાવચેતી માટે બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસ ટેસ્ટ માટે લેબ શરૂ કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેથી હવે સેમ્પલ અમદાવાદ મોકલવા નહીં પડે. ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના ટેસ્ટ માટે લેબ શરૂ કરવામાં આવશે. આગામી 36 કલાકમાં લેબની સુવિધા ઉભી કરી દેવામાં આવશે, જેથી હવે કોરોના વાયરસના સેમ્પલ અમદાવાદ નહીં મોકલવા પડે અને રિપોર્ટ પણ ઝડપથી મળી જશે. મજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે, જેમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર નજીક બનાવવામાં આવેલા ક્વોરન્ટાઇન વોર્ડને અન્ય જગ્યાએ ખસેડવા રજૂઆત કરાઈ છે. ટ્રોમા સેન્ટરમાં દર્દીઓની ભારે અવરજવર હોવાથી લોકોમાં ભય ખોવાનું લાગી રહ્યું છે. નોવેલ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. સુરત, રાજકોટ અને અમદાવાદમાં પણ કેસ નોંધાયા છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા પોલીસ કમિશનર દ્વારા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે શહેરમાં એક જાહેરનામું બહાર પાડ્યા બાદ શુક્રવારે પાલિકા કમિશનરે પણ જાહેરનામું બહાર પાડી શહેરમાં ભરાતા હાટ બજારો પર આગામી 31મી સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. પાલિકા કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે મંગળવારે, ગુરૂવારે, શનિવારે અને રવિવારે બજાર આગામી 21મી માર્ચથી 31મી માર્ચ સુધી ભરી શકાશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને લઈને પોલીસ દ્વારા મોલ, મલ્ટીપ્લેક્સ સિનેમા, નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પર પણ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતમાં કોરોનાના એક પોઝિટિવ આવ્યા બાદ અફવા બજાર ગરમ થઈ ગયું છે. જાત જાતની અફવાને કારણે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં મહાનગરપાલિકાના કમિશનર નામે પણ અફવાઓ વહેતી થતા કમિશનરે ખુલાસો કરવો પડ્યો છે. સુરતના પાર્લેપોઇન્ટ વિસ્તારમાં રહેતી અને લંડનથી પરત ફરેલી 21 વર્ષીય યુવતીમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે સાંજે પોઝિટિવ રિપોર્ટની જાહેરાત થઈ કે તરત જ અફવા બજાર ગરમ થઈ ગયું હતું. દુકાનો બંધ રહેશે તેવી ભીતિથી લોકોએ શાકભાજી અને જીવન જરૂરિયાતની અન્ય વસ્તુ માટે માર્કેટમાં ભીડ ઉભી કરી હતી. મોલ સિવાય અન્ય કોઈ દુકાનો કે શાકભાજી માર્કેટ બંધ કરવાની જાહેરાત ન હોવા છતાં લોકો ઉતાવળા બન્યા હતા. આ પ્રકારની અફવાને કારણે શહેરની શાકભાજી માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી. સવારે મહાનગરપાલિકાના કમિશનરના નામે સોશિયલ મીડિયા પર એક અફવા શરૂ થઈ હતી, જેમાં રાત્રિના 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કોરોના વાયરસની સામે રક્ષણ મળે તે માટે હવામાં દવાનો છંટકાવ કરવામાં આવશે, જેને કારણે આ સમય દરમિયાન કોઈએ બહાર ન નીકળવું તેવા પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સુરત મહાનગરપાલિકા કે કમિશનર દ્વારા આવા પ્રકારની કોઈ પણ જાહેરાત ન થઈ હોવા છતાં થોડી જ વારમાં આવા અનેક મેસેજ મોબાઈલ દ્વારા લોકોમાં ફેલાઈ ગયા હતા, જેને કારણે મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર ખુલાસો કરવાની ફરજ પડી હતી. પાલિકા કમિશનરે એક વિડીયો ક્લિપ બહાર પાડીને આવો પ્રકારની અફવાથી ન દોરવા માટે લોકોને અપીલ કરી હતી. શહેરમાં આવેલ તમામ નગર પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ તેમજ અન્નપૂર્ણા યોજનામાં ભોજન પીરસનાર અક્ષય પાત્ર તેના આશરે 250 કર્મચારીઓને મૌખિક સૂચના આપી છે કે હાલમાં કોરોના વાયરસને કારણે પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો હોવાથી કર્મચારીઓને ચૂકવવામાં આવતો પગાર માત્ર અડધો દિવસ હાજરી ગણીને આપવામાં આવશે. આવી અણધારી સૂચનાથી કર્મચારીઓને અન્યાયની લાગણી સાથે રોષે ભરાય અને કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. અક્ષય પાત્રના ફાહિમ નામના કર્મીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે સાંજે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં સમગ્ર દેશની ઇન્ડસ્ટ્રીને અપીલ કરી છે કે કોરોના વાયરસની રજાઓ દરમિયાન કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ન કરવામાં આવે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ સાથે કોરોના વાયરસને કારણે પગાર અડધા દિવસનું આપવાના મનસ્વી નિયમ વિરુદ્ધ કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ, નાયબ મામલતદાર
અરવિંદ ભાઈ અને સુરત મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ગાયત્રીબેન જરીવાલાને રજૂઆત કરવામાં આવી હતી. વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના ગુજરાતમાં 5 કેસ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ સ્વયંભૂ કરફ્યુની અપીલ કરી છે, જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ 22 માર્ચના રોજ તમામ બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સુરતમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ મળ્યા બાદ સુરત મહાનગરપાલિકાએ તકેદારીના તમામ પગલાં વધુ સઘન બનાવી દીધા છે. વડાપ્રધાને 22 માર્ચના રોજ જનતા કરફ્યુની અપીલ કરી છે અને તેની સાથે સુરત મહાનગરપાલિકા પણ જોડાઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ 22 માર્ચે સુરતમાં તમામ બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સુરત મહાનગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 22 માર્ચના રોજ સુરતના રસ્તા પર દોડતી બીઆરટીએસ સિટી બસ બંધ રાખવામાં આવશે. વડાપ્રધાનની જનતા કરફ્યુની અપીલ બાદ લોકોનો સહયોગ મળી રહ્યો છે. લોકો જ્યારે જનતા કરફ્યુ માટે તૈયાર હોય ત્યારે બસ સેવા જરૂરી નથી, જેને કારણે મહાનગરપાલિકાએ જનતા કરફ્યુના દિવસે બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મહિધરપુરા છેડિયાકોઈ પાસે ચા પીવા ગયેલા એક ઝરીના વેપારીને અન્ય વેપારીએ મારામારી અને બીમત્સ ગાળો આપી શાંતિ મારી નાખવાની ધમકી આપી હતી. આંજના નસરવાનજી પાર્ક સોસાયટીમાં રહેતા અનિલકુમાર રમેશભાઈ રાણા ઝરીના ધંધા સાથે સંકળાયેલા છે. તારીખ 18 માર્ચના રોજ અનિલકુમાર પોતાના મિત્ર કલ્પેશ રાણા અને અશ્વિન રાણા સાથે બાઇક પર બેસીને મહિધરપુરા ચીડિયા કોઈ પાસે ચા પીવા માટે ગયા હતા. તે દરમિયાન મહિધરપુરા હાથીફળિયામાં રહેતો અલ્પેશ ઉર્ફે ચાડુ જગદીશ રાણા ત્યાં આવી ચડ્યો હતો. અનિલભાઈને જણાવ્યું હતું કે તું મારા માણસો સામે મારી ખોટી વાતો કરી અને ચડામણી કેમ કરે છે, તેમ કહી બીમત્સ ગાળ આપી 2-3 છાપટની સાથે ઢીકમુક્કીનો માર માર્યો હતો. ત્યારબાદ ગાડી પર અપહરણ કરી ઓફિસે લઈ ગયો હતો. ત્યાં પણ તારાથી થાય તે કરી લેજે, હું તને છોડવાનો નથી, તેમ કહી મારામારી અને હાથપગ તોડી નાખવાની ધાક ધમકી આપી હતી. તે દરમિયાન અનિલભાઈની પત્ની અને સસરા ચંદ્રકાંતભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત અનિલભાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે અનિલભાઈએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અનિલભાઈ રમેશભાઈ રાણા મારું ઉદના રહેવાનું છે. મારી જોડે એવો બનાવ બન્યો છે, તમે સુરત ટોકીસ પાસે હાલ ગપ્પાની ચા ઓલો છે ને, તાગડી મેં ચા પીવા ઉપાડ્યો મારા મિત્ર સાથે, બે જણ સાથે. નામથી આવીને એક જણા આવીને મને હમલો કરવા માંડ્યો. મારા મગજ, મારા માથા પર, કમરમાં બધે પિત્તર માર માર્યો છે. એ એકલો તો, એનું નામ છે અલ્પેશ જારો કરીને ઓળખે છે ને, મહિધરપુરાનો રહેવાસી છે. હવે એનો કારીગર આવીને મારી પાસે ઉભો રહ્યો ને વાતચીત કરવા માંડ્યો ને કોઈ એને એવી માહિતી મળી કે તારો કારીગર જગ્યાએ આવીને વાત કરે છે આ અનિલભાઈની સાથે, તો એ કારણે આવીને મારી પર ગરમ થઈને મારવા માંડ્યો. મેં એને કેવું છું, આટલું બધું સમજાવું છું કે ભાઈ મારો પ્રોબ્લેમ શું છે, મારો વાક શું છે, તું તારા કારીગરને પૂછી લે. મેં એટલા કીધું મેં તો બે મારે મારવા જ માંડ્યો ને પછી એ મને તાગે જગ્યા પર બી માંડ્યો. ચાલુ ગાડી પર એ મારી ફેટ પકડીને આમનામ ગરદન પકડીને મને કીધું મારી ગાડી પર બેસી જા, આગળ ગાડી ચલાવને પછાડી બેસી ગયો મારી સાથે ને મને સીધો લઈને એના ઓફિસ પર લઈ ગયો. ને ચાલુ ગાડી પર બી મને મારતો હતો એ ભાઈ, ને પછી એની ઓફિસ પર જઈને બી મને બહુ માર્યો છે. એની આઠીપડિયા પોલીસ ચોકીની પછાડી એની શેરી છે, ત્યાં આગળ એનું ઓફિસ છે. હા, પોલીસ ફરિયાદ કરી આજે સવારે પોલીસે કાર્યવાહી કરવાનું કીધું છે એમની પર. કાપોદ્રા વિસ્તારમાં આવેલ શ્રીજીનગર 2 ના લોકો દ્વારા વરાછા ઝોનમાં પોતાની સોસાયટીમાં મચ્છરોનો ત્રાસ દૂર કરવા રજૂઆત કરી હતી. ખાડીમાં પડતા ગંદા કેમિકલયુક્ત પાણીના આઉટલેટ દૂર કરવા સ્થાનિક કોર્પોરેટર તેમજ સોસાયટીના પ્રમુખ અને મોટી સંખ્યામાં બહેનો સાથે વરાછા ઝોનમાં જઈ અને રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. તાત્કાલિક સમસ્યા દૂર કરવા એસએમસીના અધિકારીઓને આક્રમક રજૂઆત કરાઈ હતી. કાપોદ્રા બરોડા પ્રેસ્ટેજ પાસે આવેલી અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં હીરાની ઓફિસ ધરાવતા એક વેપારી પાસેથી 2 દંપતીએ એકબીજાની મદદગારીથી ₹72 લાખથી વધુના હીરાનો માલ ખરીદ્યા બાદ માત્ર ₹32 લાખ ચૂકવ્યા હતા. બાકીના પૈસા ચૂકવવા માટે વેપારીને ધાક ધમકી આપી અને હાથ ખંખેરી લીધા હતા. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના સાળવા ગામના વતની અને હાલ ગોડાદરા ખોડિયાનગર રેસીડેન્સીમાં રહેતા ભરતભાઈ ઘુઘાભાઈ કલસરિયા કાપોદ્રા બરોડા પ્રેસ્ટેજ સ્થિત અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં હીરાની ઓફિસ ધરાવે છે. 4 વર્ષ પહેલા ભાવનગર તળાજા તાલુકાના હબુકવડ ગામના વતની અને હાલ મોટા વરાછા સુદામા ચોક સ્થિત પનવેલ પેલેસમાં રહેતા અને વરાછા મિની બજારમાં હીરાનો ધંધો કરતા મહેશભાઈ બચુભાઈ કાકરિયા અને તેની પત્ની આશાબેન કાકરિયા તથા મુંબઈ મલાડ સ્થિત ઓપન સોસાયટીમાં રહેતા નરેશ લાલજી પટેલ અને તેની પત્ની વર્ષા પટેલે એકબીજાની મદદગારીથી ભરતભાઈનો સંપર્ક કર્યો હતો.
ભરતભાઈને સમયસર પૈસા ચૂકવી દેવાની બાહેધરી આપી લોભામણી અને લલચામણી વાતો કરી પોતાના છાંસામાં ફસાવ્યા હતા. તારીખ 19/5/2016 થી આજ દિન સુધી અલગ અલગ સમય દરમિયાન ચારેય જણાએ રૂપિયા 72 લાખથી વધુની મત્તાનો હીરાનો માલ ખરીદ્યો હતો. ચારેય જણાએ ટુકડે ટુકડે કરી અને 32 લાખ ચૂકવી દીધા હતા. બાકીના રૂપિયા 40 લાખ ચૂકવ્યા ન હતા. આ પૈસાની ઉઘરાણી ભરતભાઈએ શરૂ કરી હતી, પરંતુ ચારેય જણાએ હવે પછી પૈસાની ઉઘરાણી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે ભરતભાઈએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિંગરોડ હિદાયા મસ્જિદની નજીક કોહિનૂર એપાર્ટમેન્ટમાં આવેલી મોબાઈલ અને મની ટ્રાન્સફરની ઓફિસમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી તાળું ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ દુકાનમાંથી રૂપિયા 1.30 લાખના 22 મોબાઈલ ફોન ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. જોકે સીસીટીવી કેમેરામાં 2 તસ્કરોના ફૂટેજો કેદ થયા હતા. રાજસ્થાન સિકર જિલ્લાના ફતેપુર તાલુકાના વતની અને હાલુદના જીવનજોત સિંહ નામની પાછળ અમન સોસાયટીમાં રહેતા ફારૂકભાઈ અમીનભાઈ તૈલી રિંગરોડ હિદાયા મસ્જિદની નજીક કોહિનૂર એપાર્ટમેન્ટમાં ન્યૂ અનમોલ ટેલિકોમ નામની મોબાઈલ અને મની ટ્રાન્સફરની દુકાન ધરાવે છે. તારીખ 19/5ના રોજ રાત્રિના સમયે ફારૂકભાઈ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. તે દરમિયાન રાત્રિના 3 વાગ્યાના અરસામાં તસ્કરોએ તેમની દુકાનના ટાર્ગેટ કરી હતી અને શટલને મારેલા તાળા ડુપ્લિકેટ ચાવીથી ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં મુકેલા અલગ અલગ કંપનીના રૂપિયા 1.30 લાખના 22 મોબાઈલ ફોન ચોરી કરી અને ભાગી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે બીજા દિવસે સવારે ફારૂકભાઈ દુકાને આવ્યા બાદ જાણ થતા સલાબતપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં 2 તસ્કરોના ફૂટેજો મળી આવ્યા હતા. પોલીસે ફારૂકભાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રિંગરોડ જૂની આરટીઓ કચેરીની સામે ચાન્સલર એપાર્ટમેન્ટમાં ક્લિનિક ધરાવતા ડોક્ટર સાથે મશીનના બહાને રૂપિયા 5 લાખની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ઉમરા પોલીસના જણાવ્યા મુજબ પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટરની સામે ગોવિંદજી પેલેસમાં રહેતા ડોક્ટર પ્રિયાંગ ઉમેશભાઈ મોદી રિંગરોડ જૂની આરટીઓ કચેરીની સામે ચાન્સલર એપાર્ટમેન્ટમાં ક્લિનિક ધરાવે છે. ડોક્ટર પ્રિયાંગે ઉમરા પોલીસમાં કૌશિક ગાંગુલી જે એલ્સોનિક મેડિકલ સિસ્ટમ પ્રાઇમર્ક ટાવર સોલ્ટ લેક સિટી કોલકાતા અને મુંબઈના ભાયંદર રસેશ સોસાયટીમાં રહેતા હર્ષિત વસાવડા સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ડોક્ટર પ્રિયાંગે જણાવ્યું હતું કે આરોપીઓ એકબીજાની મદદગારીથી મે 2019માં મશીન વેચવાની વાત કરવા માટે ક્લિનિકે આવ્યા હતા. મશીન ખૂબ જ સસ્તામાં હોવાનું કહીને ડોક્ટર પ્રિયાંગને વિશ્વાસમાં લઈ મશીન પેટે રૂપિયા 10 લાખ ડિપોઝીટ લીધા હતા. જોકે સમયસર પૈસાની ડિલિવરી ન આવતા ડોક્ટર પ્રિયાંગે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી, જે પૈકી બંને જણાએ રૂપિયા 5 લાખ આપી દીધા હતા. બાકીના રૂપિયા 5 લાખ આપવા માટે અવારનવાર ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યો હતો, જેથી પોતાના પૈસા ડૂબી ગયા હોવાનું માની ડોક્ટર પ્રિયાંગ મોદીએ છેવટે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રસ્તે ચાલતી મહિલાઓને ટાર્ગેટ કરી તેમના ગળામાંથી સોનાની ચેન આંચકી લેવાના 9 જેટલા ગુનામાં વોન્ટેડ રીઢા ચેઇન સ્નેશરને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમબ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ભીમજી અને બળદેવસિંહ બળવંતસિંહે મળેલી બાતમીને આધારે ચેઇન સ્નેચિંગના ગુનામાં નાસ્તા ફરતા રાજસ્થાનના વતની પંકજ શંકરલાલ પરમારને ઝડપી પાડ્યો હતો. પંકજ પરમાર ઉમરા ખટોદરા અટવા અને પાંડેસરના 9 કેસમાં વોન્ટેડ હતો અને અગાઉ ઉમરા અને અડાજણમાં 6 કેસમાં પકડાઈ ચૂક્યો છે. આ ઉપરાંત અમદાવાદ અને રાજસ્થાનના બાંસવાડામાં 21 જેટલા ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પંકજ 2010માં અડાજણ પોલીસને પાસામાં મોકલ્યો હતો. મોંઘીદાટ ચોરીની કારો ઉપર ટોટલ લોસ ગાડીની આરસી બુક મેળવી ચેસીસ અને એન્જિન નંબર લગાડી દઈ કારના નંબર બદલાવી ગ્રાહકોને સસ્તા ભાવે કાર વેચવાના કૌભાંડમાં સામેલ સુરતના સચિન વિસ્તારના 2 ભાઈઓ પૈકી વોન્ટેડ ભાઈની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. એએસઆઈ સંજય મુરલીધર અને હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર પંડિતને મળેલી બાતમીને આધારે પીએસઆઈ આરજે ચૌધરી અને ટીમે વરાછા વિસ્તારમાં રહેતા ભાઈને મળવા આવેલા સુરેશ મોજીભાઈ સેલડિયાને ઝડપી લીધો હતો. સુરેશ અને તેનો ભાઈ ભાવેશ સચિન વિસ્તારમાં કારનું ગેરેજ ચલાવતા હતા. બંને અકસ્માતમાં કે નોન યુઝ ટોટલ લોસ થયેલ કારના કબાડીવાળા અથવા કાર એજન્સી પાસેથી અસલ કાગળો મેળવી લીધા હતા. બાદમાં તેઓ મુંબઈના તેના સાગરીતો તોફીક ઉર્ફે રફીક ઉર્ફે બટકો હબીબુલ્લા ખાન અને ખુરશીદ અહેમદ ઉર્ફે કે તથા ગુલબાઝ ખાન સેફટી ખાન મારફતે મહારાષ્ટ્ર રાજ્યમાંથી કાર ચોરી કે ચોરી કરાવી તે ચોરીની કાર ઉપર આરસી બુક મુજબની નંબર પ્લેટ બનાવી ફિટ કરી અને મુંબઈથી ગુજરાતના વિવિધ શહેરોમાં લાવવા અને ટોટલ લોસ કે નોન યુઝ કારના એન્જિન અને ચેસીસ નંબર ફિટ કરી આવી કારો રાજ્યમાં ભરાતા કાર મેળામાં અથવા ગ્રાહકોને સસ્તા ભાવે વેચી મારતા હતા.
સુરેશ, સુરતમાં ક્રાઇમ બ્રાન્ચમાં વર્ષ 2015 નોંધાયેલા ગુનામાં અને વલસાડના ડુંગરામાં નવેમ્બર 2019 નોંધાયેલા ગુનામાં વોન્ટેડ છે. કોરોના વાયરસ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કોરોના વાયરસને કારણે 22 માર્ચથી એક સપ્તાહ સુધી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટને ભારતમાં લેન્ડ કરવા દેવામાં નહીં આવે અને અહીંથી કોઈ ફ્લાઇટ બહાર જઈ શકશે નહીં. આ સિવાય 65 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, પરંતુ મેડિકલ સ્ટાફ અને સરકારી કર્મચારીઓને તેનાથી છૂટ આપવામાં આવી છે. પીઆઈબી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં લખવામાં આવ્યું છે કે રેલવે અને વિમાનોમાં મળનારી છૂટને સમાપ્ત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે કે તે ખાનગી કંપનીઓ પર વર્ક ફ્રોમ હોમ લાગુ કરે જેથી કર્મચારીઓ ઓફિસ ન જાય અને ઘરેથી કામ કરે. અડધા કેન્દ્રીય કર્મચારીઓને પણ ઘરેથી કામ કરવું પડશે. આ મામલે સરકારે નિર્ણય લીધો છે કે બી અને સી ગ્રુપમાં દરેક કેન્દ્રીય કર્મચારીઓ વૈકલ્પિક રૂપે ઓફિસ આવે. રેલવે અંદાજે 200 ટ્રેન રદ, રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવ પણ વધારી દીધા તથા કન્સેશન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એર ટ્રાવેલ પર મળનારું ડિસ્કાઉન્ટ પણ રદ કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસને કારણે હોંગકોંગ અને ચીનમાં લોકડાઉનની સ્થિતિ જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. આ અંગે જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે વર્લ્ડના 2 મોટા માર્કેટ હોંગકોંગ ચીન પાસેથી સુરતને 41%, જ્યારે યુએસએ પાસેથી 39%નો વેપાર મળે છે. આ શો રદ થવાને કારણે સુરતને મોટી અસર થશે તેવી ચિંતા સમગ્ર હીરા ઉદ્યોગમાં છે, જેને કારણે માર્ચ માસની મધ્યમમાં હોંગકોંગમાં થનારો જેમ એન્ડ જ્વેલરી શો રદ થતા સુરતના હીરા ઉદ્યોગકારોને મોટું નુકસાન થયું છે. તે પછી ઘણા નાના મોટા જેમ એન્ડ જ્વેલરી શો પણ પોસ્ટપોન કરી દેવાયા છે. ત્યારે ગુરુવારે લાસ વેગસમાં થનારો જેસીકે શોને પણ રદ કરી દેવાયો છે, જેને કારણે ₹9,500 કરોડથી વધુના વેપારને અસરથી ચિંતા સુરત મુંબઈના હીરા ઉદ્યોગમાં સેવાઈ રહી છે. આ વર્ષે માર્ચમાં થનારો શો પણ રદ થઈ ચૂક્યો છે. ત્યારે સુરતને હોંગકોંગ અને ચીન પાસેથી વાર્ષિક 41% લેખે ₹50,000 કરોડથી વધુનો વેપાર મળે છે. આ શો રદ થવાની સાથે હોંગકોંગ ચીનમાં લોકડાઉનની સ્થિતિને કારણે અત્યાર સુધી ₹9,000 કરોડથી વધુના સુરતને મળનારા વેપારને અસર થઈ ચૂકી છે. પુણા વરાછા કાપોદ્રામાં ધાડ, લૂંટ અને મારામારીના ગુનામાં વોન્ટેડ 2 રીઢા ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ પોલીસમાં પકડાઈ ચૂક્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળી હતી કે લૂંટ, ધાડ અને મારમારીમાં નાસ્તા ફરતા 2 આરોપી રજવાડી પાઠી પ્લોટ પાસે ફરી રહ્યા છે. આ હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી પુણા ગામ કિરણ પાર્ક સોસાયટીમાં રહેતા મહેશ ઉર્ફે દેવો ઉર્ફે બેવડી મંજી વડોદરા અને વિજય ઉર્ફે ભૂરીયો ભૂપત મકવાણાને ઝડપી પાડ્યા હતા. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી મહેશ કાપોદ્રા, પુણા અને પાલીતાણાના 4 કેસમાં વોન્ટેડ હતો અને અગાઉ 4 ગુનામાં પકડાઈ ચૂક્યો છે, જ્યારે વિજય મકવાણા કાપોદ્રા માં વોન્ટેડ હતો અને પાલીતાણા અને કાપોદ્રામાં પકડાઈ ચૂક્યો છે. મહારાષ્ટ્ર અને સુરત વચ્ચે દોડતી જીએસઆરટીસીની બસ બંધ કરી દેવામાં આવી છે. સુરતથી મહારાષ્ટ્રના વિવિધ શહેરો વચ્ચે દોડતી બસ સેવાને બંધ કરવાનો નિર્ણય આરોગ્ય વિભાગના પરિપત્ર બાદ લેવાયો છે, જેથી સુરતથી દરરોજ મુંબઈ જતી 40 જેટલી બસો સહિત કુલ 42 શેડ્યુલ બંધ રખાયા છે. કુલ 68 ટ્રીપ 31 માર્ચ સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 147 કેસ નોંધાયેલા છે અને 3 વ્યક્તિના મોત થયા હોવાથી ગુજરાત આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં લીધા છે. તો ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન 2020 અંતર્ગત વિભાગે રાજ્યના પ્રાદેશિક વાહન વ્યવહારની સેવા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. આ સાથે જ વિભાગને સૂચના અપાઈ છે કે દરેક બસને વ્યવસ્થિત સાફ કરીને જ ચલાવવાની રહેશે. કોરોના વાયરસને ફેલાવવાને અટકાવવાની નેમ સાથે તકેદારીના ભાગરૂપે પક્ષકારો બાદ આજથી વકીલોને પણ માત્ર અર્જન્ટ કેસો માટે જ હાજર રહેવાના પરિપત્રને પગલે આજે કોર્ટ સંકુલમાં બિનજરૂરી પક્ષકારો સહિત વકીલોનો ધસારો પણ સદંતર ઘટવા પામ્યો છે, જેને કારણે કોર્ટ બિલ્ડિંગમાં કોરોનાને કારણે મિની વેકેશન જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નવનિયુક્ત મુખ્ય સુરત જિલ્લા ન્યાયાધીશ વી કે વ્યાસે કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે આગમચેતી દાખવવા હાઇકોર્ટના પરિપત્રની સૂચનાને અમલીકરણ સાથે જરૂરી પગલાં પણ ભર્યા છે. અગાઉ પક્ષકારોને વિના કારણ કોર્ટ કેસોની મુદ્દતમાં હાજર થવાને બદલે વકીલો પાસેથી મુદ્દતની માહિતી મેળવવા જણાવી કોર્ટ બિલ્ડિંગમાં વિના કારણ ન આવવાની સૂચના આપી હતી. જોકે કોર્ટ બિલ્ડિંગ સંકુલમાં કેન્ટીન, બાર એસોસિએશનના રૂમ તથા લાયબ્રેરી બંધ કરવામાં આવી હોવા છતાં વકીલો બપોર સુધી હાજર રહેતા જોવા મળ્યા હતા, જેને પગલે
ગઈકાલે મુખ્ય જિલ્લા સેશન જજે વધુ એક પરિપત્ર જારી કરી અને પક્ષકારો ઉપરાંત વકીલોને પણ અર્જન્ટ કેસ કાર્યવાહી સિવાય કોર્ટ સંકુલમાં ન પ્રવેશવાની સૂચના આપી છે, જેને પગલે આજે ઉઘડતી કોર્ટના સમય પક્ષકારો ઉપરાંત વકીલોનો ધસારામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અલબત્ત તાકીદના કેસો માટે વકીલોને બપોરે 3 વાગે જરૂરી અરજદાર કે જમીનદારને બોલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી આજે બપોર બાદ કોર્ટ સંકુલમાં પક્ષકારો ઉપરાંત વકીલોની પણ ભીડમાં સદંતર ઘટાડો જોવા મળ્યો હતો. સંબંધિત કોર્ટોમાં અર્જન્ટ કેસો સિવાયના મોટાભાગના કેસોના બોર્ડ 31 માર્ચ સુધીની મુદત અપડેટ કરવામાં આવી છે, જેથી રિમાન્ડ કે વચગાળાના જામીન જેવા તાકીદના કામો સિવાયની કેસ કાર્યવાહીમાં મુદત પાડતા કોર્ટ સંકુલમાં મિની વેકેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી સાંજે મુખ્ય જિલ્લા સેશન જજે કોર્ટ બિલ્ડિંગમાં રાઉન્ડ લઈને કોરોના વાયરસના મુદ્દે આગમચેતીના ભાગરૂપે કરવામાં આવેલી કાર્યવાહીનું ચાંત નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી લઈશું આજના મુખ્ય સમાચારો પર. નિર્ભયાને ન્યાય, 7 વર્ષ બાદ ચારે દોષિતોને એક સાથે તિહાર જેલમાં આજે ફાંસી અપાઈ. સુરતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ પોઝિટિવ આવતા પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કોરોના સામે સાવચેતી અંગે નિવેદન આપ્યું. સુરતમાં 144 લાગુ કરાયા બાદ ડુમસ અને સુવાલી બીચ બંધ કરી દેવામાં આવ્યા. પોલીસ કમિશનર બ્રહ્મ ભટ્ટે કોરોના સામે સુરતીઓને તકેદારી રાખવા અપીલ કરી. સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના ટેસ્ટ માટે લેબ શરૂ કરાશે, સેમ્પલ અમદાવાદ નહીં મોકલવા પડે. કોરોના ઇફેક્ટ, શહેરમાં ભરાતા હાટ બજારો બંધ રાખવા મનપા કમિશનરનું જાહેરનામું. અને સુરતમાં જીવન જરૂરિયાતની વસ્તુ લેવા લોકો દોડ્યા, અફવાથી સાવચેત રહેવા સૂચના. તો આતા સુરત ચેનલના અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો માટે જોતા રહો સુરત ચેનલ. નમસ્કાર.